માળિયાહાટીના પોલીસ સ્ટેશનના વિસ્તારના જૂઠળ ગામેથી ફરિયાદી રૂડાબાઈ હીરાબાઈ રાઠોડના રહેણાંક મકાનમાંથી તારીખ 21-10-2024 થી તારીખ 4-11-2024ના કોઈ પણ સમય દરમિયાન પાછળની બારીએથી પ્રવેશ કરી કબાટની તિજોરીનો લોક તોડી ફરિયાદીએ કબાટની તિજોરીમાં રાખેલ રોકડ રકમ રૂપિયા 1,05,000ની કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયેલ હોય જે બાબતે માળિયાહાટીના પોલીસ સ્ટેશન ગુનો નંબર તારીખ 5-11-2024 ના રોજ દાખલ કરી બનાવ બાબતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર SI સુમરા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ અને અંગત બાતમીદારો મારફતે બાતની હકીકત આધારે આ કામે ચોરી કરનાર આરોપીની ગણતરીના કલાકોમાં પકડી પાડેલ. ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 75,000 તથા ચોરીના રૂપિયામાંથી ખરીદ કરેલ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 30,000 કુલ મળી રૂપિયા 1,05,000નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓની વિગત જોઈએ તો ધવલ ગોકળભાઈ ભરડા ઉંમર વર્ષ 24 અને સાથે જુદા જુદા દરની ચલણી નોટો રૂપિયા 75,000 તથા ચોરીના રૂપિયામાંથી ખરીદી કરેલ મોબાઈલ ફોન રૂપિયા 30,000 મળી કુલ રૂપિયા 1,05,000નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરાય છે. વધુ તપાસ માળિયાહાટીના પોલીસ ચલાવી રહી છે. પંકજ કારિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ માળિયાહાટીના. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.